हरिओम विद्यार्थी मित्रों, तो धोरण सात की अंदर हमें अपने पुनरावर्तन जुए पुनरावर्तन त्रण कृति ने करता ना बंद बेसता जोड़का जोड़ो कृति करता कृति एट पाठन नाम प्रश्न एक भमीए गुजराते दक्षिण मणि तो एना करता से चंद्रवदन ची मेहता अखबारी नोत जिना करता से डॉक्टर चंद्रकांत मेहता करता है नहीं लेखक ग्राम माता जिना करता से कलाबी हाई स्कूल जिना करता है गांधी जी जननी जिना करता से भुट्टाडकर जोड़का। हवे नीचे जोईए प्रश्न बे नीचेना विधानों हाईस्कूल पाठ ने आधार योग्य घटनाक्रम में गोठवीने लखो हाईस्कूल पाठ ने आधार तो अँ अलग 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 आपेली से घटनाओं अपने क्रम में गोठवानी से मारनु दुख नतु पण हूँ दंड ने पात्र गणायो ए महादुख हतु ए पहलो वाक्य बनशे हाईस्कूल पाठन पहली घटना। बीजी घटना पिताजी ने सेवा करवाने खातर कसरत नी माफी मरवी जोईए एवी विनंती करी बे तीजी भूमितिना शिक्षक समझावामां सारा हता पण मने कई घेर बेसे घेर ज न बेसे त्रण हूँ शरमायो शिक्षकना प्रेमनी अवगणना न करी शकू चार पांच जे एक भाषा ने शास्त्रीय पद्धति थी सीखे से तेने पछी बीजी भाषा नु ज्ञान सुलभ थी पड़े से पांच तो पांच घटनाक्रम। हवे प्रश्न त्रण जोईए अखबारी नोट लगती वखते याद रखवाना पांच डब्ल्यू अने एच एटले शो गवाई गयो छे એમ છતાં પણ આપણે ફરી નજર નાખી લઈએ તો અખબારી નોંધ લખતી વખતે યાદ રાખવાના પાંચ ડબલ્યુ અને એચ આ પ્રમાણે છે પહેલો શું વોટ બીજો ક્યાં વેર ત્રીજો ક્યારે વેન ચોથો શા માટે વાય પાંચમું કોણે કોની હું કેવી રીતે હાઉ એમ પણ થાય પ્રશ્ન બે માતાના કાયદામાં કયા કયા અરમાનો હોય છે માતાના કાર્યમાં સંતાનને સુખી કરવા અંગેના અરમાનો ભરેલા હોય છે પ્રશ્ન ત્રણ નઠારા અક્ષરે અધૂરી કેળવણી નિશાની છે આ વિધાન કોણે લખ્યું છે સમજાવો નઠારા અક્ષરે અધૂરી કેળવણી નિશાની છે આ વિધાન ગાંધીજીએ લખ્યું છે દક્ષિણ આફ્રિકામાં ભણેલા નવયુવકોના તેમજ વકીલોના મોતીના દાણા જેવા અક્ષર જોઈને ગાંધીજીને પોતાના નબળા અક્ષરો માટે લજવાયા અને પસ્તાયા ત્યારથી તેઓ કહેતા નઠારા અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે ચોથો પ્રશ્ન દુધા મામા લેખકના બૂટ તૈયાર ન કરી શકતા ત્યારે કેવા કેવા બહાના બતાવતા દુધામામાં બૂટ તૈયાર ન કરી શકતા ત્યારે જુદા જુદા બહાના બતાવતા જેમ કે પહેલું બહાનું પહેલી વાર જાત્રાનું બહાનું કાઢ્યું બીજી વાર કરીમભાઈના ભજનોની વાત કાઢીને બૂટની વાત બોલાડવા પ્રયત્ન કર્યો ત્રીજી વાર બૂટ લાલ કરવા શકી કારા એવું બહાનું કાઢ્યું ચોથી વાર બૂટ બે દિવસ ઓઠામાં રાખવા પડશે એમ કહ્યું પાંચમું બહાનું પાંચમી વાર એ બૂટ બીજાને
અપાઈ ગયા તેથી બાણા માટે બીજા બુટ બનાવી આપવાનું બહાનું કાઢ્યું. પાંચમો પ્રશ્ન, વૃદ્ધાએ બીજો રસનો પ્યાલો ભરવા ફરી ફરી કાતરી કાપી છતાં એ પ્યાલો ન ભરાયો, શા માટે? વૃદ્ધાએ બીજો રસનો પ્યાલો ભરવા છતાં ફરી ફરી કાતરી કાપી છતાં પ્યાલો ન ભરાયો. કારણ કે પૃથ્વી રસહીન થઈ ગઈ છે અને રાજા નિર્દય થઈ ગયો હતો. એને ધનિક ખેડૂતો પાસેથી વધારે કર લેવાનો લોભ જાગ્યો હતો. પ્રશ્ન ચાર, તમારી શાળામાં થયેલા પ્રવાસની અખબારી નોંધ તૈયાર કરી સ્થાનિક અખબારના તંત્રને પ્રકાશિત કરવા વિનંતી પત્ર લખો. તો આપણે જોવાનું છે અખબારના તંત્રને અખબારી નોંધ પ્રકાશિત કરવા વિનંતી પત્ર. પહેલાં તારીખ લખવાની આ સાઈડ, પછી જેને સંબોધીને લખવાનું હોય પત્ર એ લખવાનું. માનનીય તંત્રીશ્રી, સંદેશ દૈનિક, સંદેશ ભવન, વસ્ત્રાપુર ગામ પાસળ, અમદાવાદ 380-054, ગુજરાત. નીચે લખવાનું, સાદર પ્રણામ. આ સાથે મોકલેલ અખબારી નોંધ આપના લોકપ્રિય સમાચારપત્રની અખબાર સમાચાર નોંધ કોલમમાં પ્રગટ કરવા નમ્ર વિનંતી છે. આભાર સર. આપનો વિશ્વાસુ કમળ મજમુદારના વંદન. અખબારી નોંધ પ્રવાસ જ્ઞાન યજ્ઞ સ્કૂલ અસારવાના વિદ્યાર્થીઓ 10-11 ઓગસ્ટ બે દિવસ અંબાજી મુકામે પ્રવાસ પૂરો કરીને સુખરૂપ પરત આવી ગયા છે. કેટલાક વિદ્યાર્થીઓએ ટ્રેકિંગનો લાભ પણ લીધો હતો. પાંચમું, તમારી શાળામાં આવતા સામયિકોની યાદી તૈયાર કરી નીચેના કોષ્ટકમાં વર્ગીકૃત કરો. એક, સામયિકનું નામ પ્રકાશ અંગારો, પ્રકાશન સ્તરનું સરનામું, તંત્રીનું નામ, વાર્ષિક લવાજમ. પ્રશ્ન એક, શબ્દ સૃષ્ટિ, પ્રકાશન સમયનો માસિક, પ્રકાશનનું નામ સાહી અકાદમી ગાંધીનગર, સાહિત્ય અકાદમી ગાંધીનગર, તંત્રીનું નામ હર્ષદ ત્રિવેદી, વાર્ષિક લવાજમ 100 રૂપિયા. બીજા નંબરે બાલ સૃષ્ટિ માસિક પત્રિકા છે, પ્રકાશન સ્તરનું સરનામું પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર, તંત્રીનું નામ નથી, લવાજમ ₹150. ત્રીજો સામયિકનું નામ કવિલો દ્વિમાસિક, કવિ લોક ટ્રસ્ટ રાયપુર અમદાવાદ, ધીરુભાઈ પરી 50 રૂપિયા. ચોથું ચંપક માસિક દિલ્હી પ્રકાશન, તંત્રીનું નામ નથી, ₹400. અહીંયા ચાર ખાના અમે ચાર જ સામયિકનું નામ લખીશું. પ્રશ્ન છ, સૂચવ્યા મુજબ કરો. નીચેના શબ્દોમાંથી વિશેષણ શોધી તેની યાદી બનાવો. વિશેષણ શોધવાના છે આપણે અહીંયા. વિશેષણમાં હજાર, હું, પ્રિય, જમ્મુ, નગર, વિનોદ, થોડુંક, પહેલો, દયારૂ, અડધો, સુંદર, પ્રથમ, રાતું. અહીંયા આમાંથી વિશેષણ શોધવાના છે. તો આવશે એક વિશેષણ હજાર, પ્રિય, થોડુંક, દયારૂ, અર્ધો,
प्रथम ग्रातु आ विशेषण वाला शब्दों से हजार प्रिय थोड़ू पहलो दयारु अर्धो सुंदर प्रथम रातु तमे अलग धारवेला विशेषणों ने विविध प्रकारों में वर्गीकृत करो। विविध प्रकारों में वर्गीकृत करवाना से गुणवाचक विशेषण प्रिय दयारु सुंदर रातु, संख्यावाचक विशेषण हजार पहलो अर्धो प्रथम, परिमाणवाचक विशेषण थोड़ूक, प्रश्न त्रण आ विशेषणों की मदद से एक एक वाक्य बनाओ। राकेश मारो प्रिय अने दयारू मित्र से, ते सुंदर तेने सुंदर फूलों गमे से, पण ते थोड़ोक सरळ गुस्सा वालो से, ते गुस्से थाय छे त्यारे तेनु मोढुं रातुं थई जाय छे। हजार रुपया बमणा करवा तेने बैंकमां मूक्या, मुकेश वर्गमां हमेशा पहलो नंबर मेळवतो, तेने अर्धो कप दूध पीधुं, वर्गमां प्रथम नंबर मेळवा मेहनत करवी पड़ी पड़े। प्रश्न सात सूचव्या मुजब करो। आओ बाणा आओ पाठ में आता लोन वर्ड्स अन्य भाषा में लीधेला शब्दों की यादी बनाओ। तो उदाहरण स्कूल रिपेर वगैरह, ते परथी बीजा शब्दों बूट मीटिंग पालिश केस टाइपोइड रेलवे पेंसिल प्रोजेक्ट डॉक्टर स्टेशन मास्टर पोट्री फैशन आ शब्दों वाक्य प्रयोग करो। आ शब्दों वाक्य प्रयोग डॉक्टर बूट ने पालिश करीने मीटिंग में जवा रेलवे में बैठा, स्टेशन मास्टर पण जोड़े जता, मधुरभाई पोटीनो धंधो छोड़ीने पेंसिल उत्पादकनो प्रोजेक्ट नाख्यो, टाइफोइडना दर्दीए दवाखानामां केस कढाव्यो, कपड़ानी फैशन बदलाती रहेशे। प्रश्न त्रण आ वाक्यमां वपरायेला लोन वर्ड्सनी जग्याए तेना गुजराती शब्द लखी वाक्य फरीथी लखो। उपरोक्त वाक्य में अंग्रेजी ने लोन वर्ड की जगह गुजराती शब्द लगता अर्थ अस्पष्ट बने से। प्रश्नार्थ नीचेना शब्दों बे बे समानार्थी शब्दों लखो। जननी माता जनिता अखबार सापू सामयिक आंख नेत्र नयन सूर्य रवि भानु। प्रश्न नौ तमे करेला प्रवास पर्यटन नु वर्णन करतो पत्र तमारा सगा संबंधी ने लखो। उत्तर कौशल मेहता 404 बद्रीनाथ एवन्यू गौरी रोड भुज, तारीख 12/5/12। प्रिय शुभांग तमारे अहीं सरनाम कोई पण लखी सको। प्रिय शुभांग मजा में होइस, मारे तने जे वात करवी छे ते मोबाइल करता पत्र द्वारा करवानुं मने वधु ठीक लागे छे, तेथी पत्र लखुं छुं। तुं मने वारंवार दक्षिणमां क्यांक प्रवासे जवा अंगे पूछतो हतो, पण अनुकूळ संजोगो उभा थता तने जाण कर्या विना हुं मम्मी पप्पा साथे दक्षिणमां सापુતારા જઈ આવ્યો, क्षमा आपजे। सापुतारा नो अलग सांस्कृतिक अने ऐतिहासिक महत्व से, आवा वधाई वगाई बॉटनिकल गार्डन मधमाखी उसे केंद्र ने आधुनिक दृष्टि एने
પ્રવાસન સ્થળ તરીકે સરસ રીતે વિકસાવવામાં આવશે. ફોટોગ્રાફ્સ લાવીશું, રૂબરૂ મળીશ ત્યારે અન્ય સ્થળોની વિગતવાર વાતો કરીશ. એ વાતો કરવા માટે તું મારે ત્યાં આવે એ માટે જ પત્ર લખ્યું છે. આમ તો આટલી વાત મોબાઈલ ઉપર થઈ શકત, પણ તું એ ભૂલી જા. આ પત્રથી તને અહીં આવવાનું યાદ રહેશે. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કરજે. નાની ભૂમિને રમાડજે. તારા મોબાઈલની નહીં પણ પત્રની રાહ જોઉં છું. તારો મિત્ર કૌશલ. 10મો પ્રશ્ન. ગ્રામમાતા કાવ્યમાં રાજાની ભૂમિકા તમારી દ્રષ્ટિએ યોગ્ય છે? શા માટે? જો તમે રાજા હો તો શું કરો? ગ્રામમાતા કાવ્યમાં રાજાની ભૂમિકા મારી દ્રષ્ટિએ યોગ્ય છે, કારણ કે રાજા ક્ષણવાર માટે પ્રલોભનમાં આવી પ્રજા પ્રત્યે ખોટું વિચારે છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે, રાજા ભૂલને સુધારી લેશે. એનું ઉદારદિલ હૃદય ક્ષણવારમાં બદલાઈ જાય છે. રસ ઓછો થઈ જવાનું રહસ્યને સમજાઈ જાય છે. હું રાજા હોઉં તો પ્રજા પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખું, પ્રજાનું લાલન પાલન કરું, તેમના હિત માટે કાયમ પ્રયત્નશીલ રહું. પ્રશ્ન 11 જોઈએ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. નિરાશા, આશા, આથમણું, ઉગમણું, અંધકાર, ઉદાસ, પ્રકાશ, આનંદ, શોક, પારકું, પોતાનું, દરા, આસમાન, આકાશ, ટેકરી, ખાડો, કોમલ, કઠણ. પ્રશ્ન 12. એકમ 1 થી 15 માંથી 2 પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અને નિર્દેશાર્થક વાક્યોની યાદી તૈયાર કરો. દાખલા તરીકે, હું ખોટું નથી એમ કેમ સિદ્ધ કરું? પ્રશ્નાર્થ વાક્ય તું નારાજ થામાં ભાણા. ઉદ્ગાર વાક્ય, તમારે તો આશીષ માત્ર માગું. નિર્દેશાત્મક વાક્ય, આવા 3 વાક્યો તમારે બે વાક્યો શૂનવાના. ઘણા બધા મળશે, તમે લખી દેજો. તો અહીંયા પુનઃદંતણ પૂર્ણ થાય છે એ તમારે જોઈ લેવાનું, તૈયાર કરી દેવાનું, તમારી નોટમાં લખી દેવાનું. હસ્તું.